ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ના પુનરાવર્તનની વાત કરીશું. તો સૌ પ્રથમ વાત કરીશું વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે આપણી પાસે કોઈ પણ શું હોય, વાહકતા. એ વાહકતાના આડછેદની અંદરથી કેટલા સમયમાં, એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને તે વાહકતાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. દાખલા તરીકે મારે વ્યાખ્યા લખવી હોય એક એમ્પિયર, એક એમ્પિયર ની વ્યાખ્યા શું થશે? તો કે કોઈ પણ વાહક તારમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? એક કુલમ્બ હોય. તો તેને એક એમ્પિયર છે તેમ કહેવાય. ધારો કે આપણને કહેવામાં આવ્યું હોય કે કોઈ વાહકતા છે, એમાંથી પસાર થતો પ્રવાહનો જથ્થો કેટલો હોય? ડેલ્ટા ક્યુ હોય. કેટલા સમય માટે? ડેલ્ટા ટી સમય માટે. તો એવા સમયે આપણો જે સરેરાશ પ્રવાહ છે એ સરેરાશ પ્રવાહ થશે કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, આમાં શું મૂકવામાં આવે? લિમિટ મૂકવામાં આવે. શું લિમિટ લેવામાં આવે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો. તો એવા સમયે આ જે સરેરાશ પ્રવાહ છે એ શેમાં પરિણમે છે? તત્કાલીન પ્રવાહમાં પરિણમે છે. પ્રવાહ આઈ બરાબર શું થઈ જાય છે? ડીક્યુ અપોન ડીટી. એકમ તો આપણે બધા જાણીએ છીએ. વિદ્યુતભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, એટલે કુલમ પર સેકન્ડ. અને જાણીતો એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે આ એમ્પિયર છે. આ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. આમ જો આપણે ડિટેલમાં વાત કરીએ તો આપણે જે પ્રવાહ છે એ પ્રવાહના ગુણ કેટલા પ્રકાર પાડી શકીએ છે? ત્રણ. એમાં એક પ્રવાહ એસી, બીજો ડીસી અને ત્રીજો ચલ પ્રવાહ. હવે જે એસી પ્રવાહ છે, જો એનો આલેખ સમય સાથે મૂકીએ તો એ આપણને સાઈન કે કોસાઈન ટાઈપનો મળે છે. ડીસીમાં તો સમય સાથે બદલાવ થતો જ નથી, એટલે કેવું મળે છે? સતત. અને ચલ જે પ્રવાહ છે, જો એનો આલેખ દોરીએ તો એ આપણને અનિયમિતપણે મળતો હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાહના ત્રણ પ્રકારની વાત કરી છે અને સમય સાથેના આલેખની ચર્ચા કરી છે. હવે આપણે અભ્યાસ કરીશું ઓહ્મનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓહ્મનો નિયમ વિશે જાણીએ છીએ કે કોઈ પણ આપણી પાસે આહતાર હોય, એ વાહકતારમાંથી પસાર થતો જે પ્રવાહ છે એના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કેવું હોય છે? સમપ્રમાણમાં. એટલે આપણે લખી શકીએ છીએ કે વી ચલે છે આઈ, અને જો ગુણોત્તર લઈએ છીએ વી અપોન આઈ નો, તો આપણને કેટલું મળે છે? કેપિટલ આર. જે આ કેપિટલ આર ને શું કહેવામાં આવે છે? તે વાહકતારનો અવરોધ. તો અહીં આપણે માહિતી આપીશું અવરોધની. અવરોધ એટલે શું? તો કે કોઈ પણ વાહકતા, કોઈ પણ વાહક પદાર્થનો
વિદ્યુત ભારના વહન વિરોધ કે અવરોધ વાળા ગુણધર્મ શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે અવરોધના એકમની પણ વાત કરી. તો અહીં જોઈ શકીએ છીએ આનું એકમ શું બનશે? વોલ્ટ પ્રવાહ એકમ એમ્પિયર, એટલે આપણી પાસે એકમ થાય છે વોલ્ટ પર એમ્પિયર. અને જાણીતો એકમ છે વૈજ્ઞાનિક નામ પરથી, એ છે આપણી પાસે ઓમ. આ સિમ્બોલને કહેવામાં આવે છે ઓમેગા, પણ વાંચવામાં આવે છે ને ઓમ વાંચવામાં આવે છે. પારિમાણિક સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આનું જે પારિમાણિક સૂત્ર છે, એ પારિમાણિક સૂત્ર છે આપણી પાસે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. શું યાદ રાખીશું આપણે? 12 32 એના છેલ્લા બે માઇનસ. 12મા ધોરણનો ત્રીજા ચેપ્ટરનો કયો ટોપિક? બીજો ટોપિક. એટલે શું કહેવાય? ઓમના નિયમનું પારિમાણિક જે અવરોધ છે એ અવરોધનું શું કહેવાય? પારિમાણિક સૂત્ર. તો જેમ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? અવરોધ આવે છે, એ જ પ્રમાણે એનો વિરોધી જો જોવા જોઈએ તો એને આપણે શું કહીએ છીએ? વાહકત્વ કહીએ છીએ. હવે અભ્યાસ કોનો કરીશું? વાહકત્વનો. વાહકત્વ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ પોતાનામાંથી કેટલા પ્રમાણમાં વિદ્યુતભારને પસાર થવા દે છે. જેટલા પ્રમાણમાં વધારે પસાર થવા દે એનું વાહકત્વ વધારે, જેટલા પ્રમાણમાં ઓછા પસાર થવા દે એનું વાહકત્વ ઓછું. તો આમ આ જે વાહકત્વ છે એ વાહકત્વ અને અવરોધકતા વચ્ચે શું સંબંધ છે? તો એની જો વાત કરીએ તો વાહકત્વ માટેનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ આપણે લઈએ છીએ કેપિટલ જી. તો વાહકત્વ જી એના બરાબર શું આવશે? અવરોધ. કેવો આવશે? વ્યસ્ત પ્રવાહ. એટલે વાહકત્વ અને અવરોધ એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અવરોધના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકત્વ કહીએ છીએ. તો સાથે સાથે એના એકમ અને પારિમાણિક સૂત્ર. શું એકમ થશે એનું? તો હમણાં જ આપણે જોઈ ગયા 1/ઓમ. 1/ઓમ ને શું કહેવામાં આવે છે? મો. બાપુ કેવી રીતે વંચાય છે? મો. ઓમનું ઊંધું. ઓકે, પારિમાણિક વાત કરીએ તો પારિમાણિક આપણી પાસે શું હતો? હમણાં 12 32 એમાં પાછળના બે માઇનસ હતા, એની જગ્યાએ આપણે માઇનસ કઈ જગ્યાએ લખી દઈશું? આગળના ભાગમાં. તો આમ આપણે અવરોધ અને વાહકત્વ છે એ બંનેના પારિમાણિક અને એકમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાને કારણે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? યાદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું કે વાહકતા છે એનું પરિમાણ અને અવરોધ જેની વચ્ચે શું સંબંધ છે, તે સંબંધની વાત કરીએ. એટલે કે કોઈ પણ આ વાહકતા છે એ વાહકતાની જે લંબાઈ છે એ લંબાઈ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે જે અવરોધ છે એ અવરોધની લંબાઈના સમપ્રમાણ. એટલે જેમ જેમ તારી લંબાઈમાં વધારો કરીએ છીએ તેમ તેમ એના અવરોધમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ જો તાર જે છે એ તારની લંબાઈ એટલે કે જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાં આપણે શું કરીએ? વધારો કરીએ. જો ક્ષેત્રફળમાં વધારો કરીએ તો એનો જે અવરોધ છે એના કેવા પ્રમાણમાં થાય છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આમ પરિમાણની વાત જો કરીએ તો લંબાઈ છે એ અવરોધના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ સંયુક્ત પણ એવું લખી શકીએ છીએ કે આર ચલે છે એલ અવરોધ કે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે શું મૂકીશું? સપ્રમાણતા અચળાંક. અને એ સપ્રમાણતા અચળાંક આપણે કયો મૂકીએ છીએ? રો. તો આ જે રો છે એ રોને એ વાહકતાને શું કહેવામાં આવે છે? અવરોધકતા. તો નવો આપણી પાસે શું આવે છે? એકમ.
નવી ભૌતિક રાશિ છે અવરોધકતા. તો અવરોધકતા રૂપ મારા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થશે કે આર ઇન્ટુ એ શું આવશે એફ. તો આની પરથી આપણને શું મળી જશે એનો એકમ. શું વિદ્યાર્થી મિત્રો એનો એકમ મળશે આપણને? તો જો એકમ ની વાત કરતા એકમ શું આવશે? ઓ અમે એકમ મીટર સ્ક્વેર, અમે એકમ મીટર, એક એક મીટર કેન્સલ એટલે શું એકમ મળશે આપણી પાસે? ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતા એકમ શું આપણી પાસે છે? ઓમ ઇન્ટુ મીટર. અને એનું પારિમાણિક સૂત્ર છે તો ઓમ નું તો આપણને ખબર જ છે એમ એફ ડી એ 12 32. તો એની સાથે આપણી પાસે મીટર નું શું આવશે? એર વન. તો પારિમાણિક સૂત્ર એનું શું બનશે આપણી પાસે? તો એનું પારિમાણિક સૂત્ર તૈયાર થાય છે એમ વન, એર ની કલિકા થશે 3, ટી માઇનસ 3, એ માઇનસ 2. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ અવરોધકતાનું શું છે? પારિમાણિક સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું અવરોધકતા ની. તો એમાં આપણે વાત કરીની વ્યાખ્યા, તો વ્યાખ્યા શું થાય છે કે કોઈ પણ વાહકના એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધને શું કહેવામાં આવે છે? અવરોધકતા. તો અવરોધકતા છે એ જ પ્રમાણ એના વ્યસ્તની જો વાત કરીએ તો અવરોધકતાનો વ્યસ્ત આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો વાહકતા. વાહકતાનો સંબંધ કયો છે? સિગ્મા. વાહકતા એટલે શું? અવરોધકતા વ્યસ્તને શું કહેવામાં આવે છે? વાહક. વિદ્યાર્થી મિત્રો જે ભૌતિક રાજનીતિ શું હતું? વાહકત્વ. અને આપણી પાસે શું છે? વાહકતા છે. આમ આપણે વાહકતા અને અવરોધકતા વચ્ચેના સંબંધની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે વાહકતા સિગ્મા બરાબર શું થાય? 1/1 અવરોધકતા. બંને એકબીજાને કયા પ્રમાણમાં આવે છે? વ્યસ્ત પ્રમાણ. એકમ શું એકમ બાળકો બનશે? તો આપણી પાસે જે અવરોધકતા હોય તો એકમ એનો વ્યસ્ત થશે એટલે 1/1 તમે શું કહી શકો છો? ઓમ ઇન્ટુ મીટર. એને તમે શું લખી શકો છો? તો કે ઓમ નું ઊંધું જેને આપણે શું કહીએ છીએ? મો છેદમાં મીટર છે એટલે મીટર ઇન્વર્સ. તો મો પર મીટર. એના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આપણી પાસે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શું હતું? તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર હતું 13 32. એમાં છેલ્લા બે માઇનસ હતા પરંતુ અહીં આપણી પાસે કેવું થઈ જશે? ઇન્વર્સ હોવાને કારણે પહેલા બે માઇનસ અને છેલ્લા બે ક્યાં થઈ જશે? પ્લસ. તો આમ આપણને સરળતાથી આ અવરોધકતા અને વાહક વચ્ચેના સંબંધનો ખ્યાલ આવે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે અવરોધકતા એનું વિરુદ્ધ એટલે વાહકત્વ, અવરોધ પછી ત્યારે વાત કરીશું અવરોધકતા એનું વિરુદ્ધ એટલે વાહકતા. તો અવરોધ છે એમાં વિરુદ્ધમાં શું આવશે? વાહકત્વ. તો એ બંનેની આપણે સરખામણી કરીએ એકમ અને પારિમાણિક સૂત્ર. તો અવરોધ એકમ આપણી પાસે શું હતું વિદ્યાર્થી મિત્રો? ઓમ હતું. જયારે વાહકત્વમાં શું છે? ઓમ ઇન્વર્સ અથવા તો શું કહીએ છીએ? મો ઓમ નું ઊંધું. પારિમાણિક સૂત્ર શું હતું આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? તો પારિમાણિક સૂત્ર હતું આપણી પાસે 12 32 એમાં છેલ્લે બે માઇનસ. ત્યારે આમાં વાહકત્વનું પારિમાણિક સૂત્ર શું આવશે? એમ એલ ટી એ 12 32 જ, પણ આગળના બે માઇનસ આવશે. એ જ પ્રમાણે અવરોધકતા માટે તો ઓમ ઇન્ટુ મીટર એકમ હતો. તો વાહકતા માટે શું આવશે આપણી પાસે? ઓમ ઇન્ટુ મીટર. આખાનું શું આવશે? ઇન્વર્સ. એવું જો ન કેવું હોય
તો શું લખી શકાય છે? આનો ઇન્વર્સ એટલે મો પર મીટર. પારિમાણિક સૂત્ર તે આપણી પાસે શું હતું? 13/32. તો એ જ પ્રમાણે મહત્તમ અને પારિમાણિક સૂત્ર શું વિદ્યાર્થી મિત્ર બનશે? તેનું ઊંધું કરી દેવાનું છે એટલે કે ઇન્વર્સ લખી દેવાનું છે. તો ઇન્વર્સ માં શું આવશે? -1 -3 + 3 + 2. આમ આપણે સરળતાથી આ બંનેના એકમો અને પારિમાણિક સૂત્રો સાથે સાથે સંબંધ પણ યાદ રાખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું નવી ભૌતિક રાશિ છે અને ભૌતિક રાશિ છે આપણી પાસે વિદ્યુત પ્રવાહ ધંધા. તો હવે આપણે વાત કરવાના છે વિદ્યુત પ્રવાહ ધંધા. જો એની વ્યાખ્યાની વાત કરીએ તો કોઈ પણ વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. આ વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા છે કે કોઈ પણ આપણી પાસે વાહક હોય એમાં કોઈ બિંદુ લે વાહકનું, તો એ વાહકના બિંદુ પાસેથી જે પ્રવાહ પસાર થાય છે એની જે દિશા છે એ દિશાને આપણે શું લઈએ? લંબ આડછેદ લઈએ અને એમાંથી પસાર થતો પ્રવાહ એટલે શું કહેવાય? પ્રવાહ ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે મારી પાસે આ એક વાહક છે અને વાહક માંથી પસાર થતો પ્રવાહ મારી પાસે કેટલો છે? કેપિટલ આઈ છે. તો આ જે પ્રવાહની દિશા છે એ પ્રવાહની દિશાને મારે શું લેવાનું છે? લંબ ક્ષેત્રફળ. અને આ ક્ષેત્રફળમાં ધારો કે આ જગ્યા પર મેં બિંદુ લીધું છે, આમાંથી જે પસાર થતો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ એટલે શું કહેવાય? પ્રવાહ ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી પાસે શું બને છે? સૂત્ર. તો સૂત્ર બને છે તો પ્રવાહ ઘનતાનો સિમ્બોલ કયો છે આપણી પાસે? જે છે. શું બનશે? એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહની દિશાને લંબ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? પ્રવાહ ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવાહ ઘનતા એ કઈ ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. કઈ ભૌતિક રાશિ છે? સદિશ. જો એના એકમની વાત કરીએ તો પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. આમાં આપણી પાસે એનો એકમ બને છે. શું એકમ બને છે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. જો એના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર શું બનશે? m₀ l-2 t₀ a₁. તો આમ બાળકો આ એનું શું છે? પારિમાણિક સૂત્ર છે. ઘણી વખત આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછતા હોય છે બે ગુણની અંદર કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવો અથવા ઓહ્મના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જાણીએ છીએ ઓહ્મનો નિયમ V=IR. એની અંદર આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. સૂત્ર શું હતું? V=, તો કે આપણી પાસે સૂત્ર હતું V=. પરિમાણ સાથે અવરોધ કે એટલે સંબંધ રાખે છે. અને સૂત્ર આપણી પાસે શું હતું? R=ρ(L)/A. તો આ બંને કિંમતો ઉપરોક્ત સમીકરણમાં આપણે મૂકીશું. તો હવે આપણી પાસે ઇક્વેશન શું બનશે? સૂત્ર વિદ્યાર્થી બનશે T×F=ρ(L)/A. તો બંને બાજુ શું થશે? તો કે અહીં આપણી પાસે જે લંબાઈનું પરિમાણ છે એ કેન્સલ થશે. હા, જો આપણી પાસે પ્રવાહ છે એવું ને એવું રહેશે.
તો હવે શું થશે, તમે જોઈ શકો છો કે આપણી પાસે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના છેદમાં લઈ જઈએ છીએ અવરોધ કાર. વધે છે આપણી પાસે આઈ ઓર એ વધે છે. તો હમણાં જ આપણે જોયું કે પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ હોય, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહની દિશાની લંબ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ, જેને આપણે શું કહીએ છીએ, પ્રવાહ ઘનતા જે કહીએ છીએ. ઓકે, ઈઓ ને એઓ અને વન અપોન રો એટલે શું થશે, સિગ્મા. જે હમણાં જ આગળના ટોપિકમાં આપણે શીખી ગયા છે કે સિગ્મા બરાબર શું થાય છે, તો કે વન અપોન રો એટલે વાહકતા બરાબર વન અપોન અવરોધકતા. તો હવે એના સદિશ સ્વરૂપમાં લખીએ તો આપણે લખી શકીએ છીએ કે સદિશ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ સદિશ ઈ. તો આ જે સ્વરૂપ છે એને કહેવામાં આવે છે ઓહ્મના નિયમ. સદિશ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આ શું છે, ઓહ્મના નિયમનું સદિશ સ્વરૂપ.